અરે ભાઈ, મુસ્લિમ સમાજનું એજ્યુકેશનનું પ્રોગ્રામ એ નવાઈની વાત જ નથી. એટલે થોડી વખત માટે અમે આમ તેમ જરાક થઈ ગયા હતા 20-25 વર્ષ, ફરી પાછા અમે લોકો ટ્રેક પર જ છીએ. એટલે મુસ્લિમ સમાજને એજ્યુકેશન એ કુરાનની સૌથી પહેલી આયત જ ઈકરા છે. એટલે ભણાવવા પડાવવાનું એ ઇસ્લામની અંદર સૌથી પહેલું જ છે. એટલે એમાં કોઈ નવીનતા નથી કરી, પણ અમે પાછું એને રિઝ્યુમ કર્યું, હોલ્ડ પર હતું તો બસ ખાલી એટલું જ કર્યું. અને આનંદની વાત એ છે કે મેમણ સમાજે કર્યું, દેટ્સ અ ગ્રેટ થિંગ. શરૂઆત સારી થઈ છે. શું લાગે છે આવા પ્લેટફોર્મ બીજા મળવા જોઈએ જેનાથી સમાજને વધુ ફાયદો થાય? ગ્રેટ, એની અંદર કોઈ સવાલ જ નથી કે આવા પ્રોગ્રામો વારંવાર થવા જોઈએ, કારણ કે એજ્યુકેશન વગર હવે ઉદ્ધાર જ નથી. અને એજ્યુકેશન ઇઝ ધ ઓનલી કી ટુવર્ડ્સ ધી સક્સેસ ઓર ટુવર્ડ્સ ધી ઇન્સાનિયત. એ તો ઇસ્લામનો સર્વપ્રથમ જ કે ભણવા પડવાનું અને જ્ઞાન લેવાનું એ ઇસ્લામની સર્વપ્રથમ જરૂરિયાત છે. મેં તમને કીધું એમ કે થોડા વખત જરાક ભૂલી ગયા હતા, ફરી પાછું આપણે શરૂઆત કરી દીધી છે. અને તે આપણા અસલાફ હોય ને બધા એ વસ્તુઓ કરી દીધી છે. અને આપણે ડૉક્ટર્સ આપ્યા છે, વિમાનના કન્સેપ્ટો આપ્યા છે. આપણે કઈ વસ્તુ એવી છે કે જે ઇસ્લામના જ્ઞાન વતી દુનિયાને નથી મળી ઇન્સાનિયતના ફાયદા માટે? તમે જોશો તો ઇન્સાનિયતના ફાયદા માટેની 700 એવી ખોજ છે કે જે ઇસ્લામના વખતોમાં મળી છે, અને એ ઇન્સાનિયતના ફાયદા માટે જ મળી છે અને મળશે. આજના સ્ટુડન્ટને એ જ કે આપણે ઘણી સુંદર રીતે હજુ દુનિયાને કંડારવાની છે, અને ઇન્સાનિયતના માટે જો કોઈક આપણે કાર્ય કરવું હોય તો શિક્ષણ એ સૌથી ઉત્તમ શસ્ત્ર છે આપની પાસે. અને એને મેળવવું, અને સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવશો તો તમારું, તમારા ફેમિલીનું, તમારી સોસાયટીનું, તમારા ધર્મનું અને તમારા દેશનું નામ તમે રોશન કરો.